સાચા પ્રેમની નિશાની સાચા પ્રેમના ચાર સંકેતો જો તમને પ્રેમ વિશે જાણવું હોય કે સાચો છે કે ખોટો તો આ ચાર સંકેત દર્શાવી જોશો તો તમને ખ્યાલ આવી જશે આજના સમયમાં દરેક વ્યક્તિએ જાણવા માંગે છે મિત્રો કે હું જેને ખૂબ જ પ્રેમ કરું છું જેના માટે મેં બધું દે છોડી દીધું મારો અભ્યાસ છોડી દીધો મારો પરિવાર છોડી દીધો મારો સમય છોડી દીધો મેં મારી કારકિર્દી દાવ પર લગાવી દીધી અને તેના માટે ઘણું કર્યું શું તે મને એટલો જ પ્રેમ કરે છે કે નહીં તે મારી સાથે છેતરપિંડી કરે છે કે પછી તેણે મને છેતર્યો છે જો તમને શંકા હોય કે ક્યાંક તેનું કોઈ બીજા સાથે અફેર છે તે કોઈ બીજાને પ્રેમ કરે છે તે મને છેતરે છે તે મને પ્રેમ નથી કરતો તો નંબર એક નિયંત્રણ અને ફેરફાર કરવાનો પ્રયાસ કરો જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં નિયંત્રણ કે બદલાવમાં પ્રયાસો થતા નથી અને જ્યાં ખોટો પ્રેમ હોય છે ત્યાં બળ દબાણ હોય છે કોઈને બદલવાનો પ્રયાસ થાય છે જ્યાં પ્રેમ છે ત્યાં કોઈના પર કંઈ લાદવામાં આવતું નથી કે આ અથવા કરવા માટે કોઈના પર દબાણ નથી હું આ કહું છું તેથી તમે આ કરો હું જે કહું તે થશે અથવા સાચો પ્રેમ નથી જો તમારા બંનેમાં અલગ અલગ વસ્તુઓ છે અને તમે એવી વસ્તુઓમાં કરવા માંગો છો જે તેને પસંદ નથી અને બીજી વ્યક્તિ તમને તેની માંગે છે બંને સાથે ખુશ છો તમે બંને સાથે રહો છો સાથે ચાલો છો ખુશીઓ વહેંચો છો જ્યાં પણ તમે મુશ્કેલી હોય ત્યાં તમે તેને સાથ આપો છો જ્યાં તમને મુશ્કેલી હોય ત્યાં તે તમારો સાથ આપે છે એ જ સાચો સંબંધ છે મિત્રો પણ જ્યાં ખોટો પ્રેમ હોય છે ત્યાં આપણે તેના કાબૂમાં રાખવાની કોશિશ કરીએ છીએ આપણે આપણી સામેની વ્યક્તિને કટપુતળી બનાવી દઈએ છીએ જેને આપણી ધૂન પર નાચવા રહીએ છીએ તો તે સાચો પ્રેમ નથી જો તમને થોડું પણ લાગતું હોય કે રિલેશનશીપ પહેલાં હું થોડી થોડો ફ્રી માઇન્ડ એ હતો પણ જ્યારથી હું રિલેશનશીપમાં આવ્યો છું અથવા જ્યારથી આ વ્યક્તિ સાથે વાત કરવાનું શરૂ કર્યું છે ત્યારથી આ વ્યક્તિએ મારું જીવન બદલી નાખ્યું છે અને હું નથી તે વિશે ખુશ તેણે મને કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે અથવા હું છૂટથી કંઈ કરી શકતો નથી અથવા હું બળજબરીથી કંઈક કરી રહ્યો છું જે તેને પસંદ છે અથવા જો તે કરી રહ્યો છે તે તો આ વસ્તુ તમારું ધ્યાન વિચલિત કરશે અને તમારો નાશ કરશે તો તમારે આ વાત સમજવી પડશે મિત્રો નંબર બે સમાધાન કરવું જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં સમાધાન હોય અને ક્યાંક ત્યાગ હોય અને જ્યાં ખોટો પ્રેમ હોય ત્યાં માત્ર પોતાનો ફાયદો જ જોવામાં હોય જો બીજી વ્યક્તિ ફક્ત પોતાના ફાયદા માટે જ જુએ છે તમને ફક્ત પોતાના ફાયદા માટે જ ક્યાંક કરવા માટે પ્રેરિત કરે છે ફક્ત પોતાના ફાયદા માટે તમારી સાથે વાત કરે છે ફક્ત તમારા પોતાના ફાયદા માટે જ તમને બોલાવે છે તો આ ખોટો પ્રેમ છે લાભ કઈ પણ હોય શકે પછી તે ભાવાત્મક શારીરિક કે માનસિક હોય જો તમે વ્યક્તિ ફક્ત પોતાના માટે જ ફાયદો કરે છે અને તે બધું જ કરાવે છે અથવા કરે છે કારણ કે તે તેને લાભ આપે છે અને તેને સુખ આપે છે તો આ વાત ખોટી છે જેમ કે તે વ્યક્તિ તમારી સાથે ત્યારે જ વાત કરે છે જ્યારે તે ફ્રી હોય તે તમારી સાથે ત્યારે જ વાત કરે છે જ્યારે તે કંટાળો આવે અને જ્યારે તે હોય ત્યારે તે તમારી સાથે વાત ન કરે જ્યારે તેને ગંદી વાતો કરવી હોય ત્યારે જ તે ફોન કરે છે એટલે સ્વાભાવિક છે કે આ ખોટો પ્રેમ છે સાચો પ્રેમ નથી પરંતુ તમે ખુશ થાઓ કારણ કે જુઓ તેણે મને પોતે બોલાવ્યો પોતે જ મને મેસેજ કર્યો અને તે તમારા માટે મૂર્ખતા છે કે તે વિચારે છે કે તે તમને પ્રેમ કરે છે અને તેથી તમને સંદેશ મોકલ્યો અથવા બોલાવ્યો જ્યારે તમે મેસેજ કે કોલ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તે જવાબ આપતો નથી પછી તે વ્યસ્ત થઈ જાય છે અને જ્યારે તેને સમય મળે છે 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 તે તે તેનો ફાયદો કે ફક્ત વાત કરે અને આ વસ્તુઓ ઘણીવાર શારીરિક અને વધુ વખત જોવામાં આવે છે તેઓ કહે છે કે તેઓ યુવતી સાથે ત્યારે જ વાત કરશે કે તેમને મળવાનું મન થશે જ્યારે સંબંધ પછી આવું કરવાનું મન થશે અમે તેમની સાથે મીઠી વાતો કરીશું અને તેમને ઘણો પ્રેમ બતાવીશું અને આમ કર્યા પછી તેઓ આટલા જેવા થઈ જશે તો જો આ વસ્તુ આવી રહી છે તો તે નકલી પ્રેમ જ છે સાચા પ્રેમમાં સમાધાન અને બલિદાન છે કારણ કે બે વ્યક્તિને તેમની પોતાની કેટલીક વસ્તુઓ છોડી દે છે અને તે કરે છે જે અન્ય વ્યક્તિને ખુશ કરે છે તમારે થોડું દેવું પડશે છોડી દેવું પડશે હવે તમે તમારી પસંદગી કોઈના પર સોંપી નહીં શકો ના જો મને આ ફૂડ ગમતું હોય તો તમારે પણ આ ખાવું પડશે અને જો તમને ખાવાનું પસંદ નથી તો જાઓ હું તમને પસંદ નથી કરતો તો આ બધી વસ્તુઓ સાચો પ્રેમ નથી જો તમારી સામેની વ્યક્તિ તેના મિત્રો સાથે વાત કરવાનું બંધ કરી દે કારણ કે તમારે તેની સાથે વાત કરવી છે અથવા ફક્ત તમારા કારણે બીજું કંઈ પણ છોડી દે છે તો સમજી લો કે તે વ્યક્તિ તમને ખરેખર પ્રેમ કરે છે જો તે ખોટા પ્રેમમાં હોય તો રીતે કંઈકની જરૂર હોય નંબર ત્રણ માન આપવું જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં આપણે સામેની વ્યક્તિનો આદર કરીએ છીએ પ્રેમ પછી કોઈ પણ સંબંધમાં બીજી વસ્તુ જે આવે છે તે છે આદર જ્યાં પ્રેમ છે ત્યાં આદર હોવો જોઈએ મિત્રો અને જ્યાં આદર છે ત્યાં પ્રેમ છે જો બે વ્યક્તિ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ એકબીજાને માન નથી આપતા તો તે પ્રેમ નથી તમે તેના માટે કંઈ પણ કરો પણ જો તમે સન્માન ન કરો તો તે ખૂબ જ ખરાબ બાબત છે પરંતુ આજના છોકરાઓની માનસિકતા એવી છે કે જો તેઓ કોઈ છોકરી સાથે કોઈ વાત કરે છે તો તે પોતાના મિત્રો સાથે શેર કરે છે તેથી આ યોગ્ય નથી તમે સામેની વ્યક્તિનું સન્માન ઓછું કરી રહ્યા છો અને તેને બદનામ કરી રહ્યા છો કારણ કે તમે શાનદાર બનવા માંગો છો અને મોટા ભાગે છોકરાઓ આ વસ્તુઓ કરે છે જે બિલકુલ યોગ્ય નથી અને તેનો અર્થ એ છે કે તમે તેને માન આપતા નથી છોકરીઓ એ સૌથી મોટી ભૂલ કરે છે કે તેઓ છોકરાઓને તેમની સામે દુઃખ પણ પહોંચાડે છે તેઓ એ ધ્યાન આપતા નથી કે તે દિલની લાગણી અનુભવે છે કે નહીં આ વાત તેણીએ દુઃખ પહોંચાડે છે અને તેણીને તે ખોટું લગાય છે જો કે તેણી પોતાનો અહંકાર લાવે છે તેણીનો પોતાનો રડવું અને રડવું અને પોતાના વિશે વાત કરવાનું ચાલુ રાખે છે તો તમે પણ ક્યાંક તેનો अनादर કરી રહ્યા છો अनादर કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે ભાવનાત્મક શારીરિક માનસિક સામાજિક જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ ખોટું કરી રહ્યા છો અથવા તેણીને નુકસાન પહોંચાડી રહ્યા છો

સાદી વાત છે મિત્રો જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં આપણે એકબીજા સાથે વધુ વખત સત્ય બોલીએ છીએ પરંતુ આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સત્યવાદી હોવાની અપેક્ષા ન રાખો કોઈ પણ વ્યક્તિ સાચી નથી હોતી દરેક વ્યક્તિ જૂઠું બોલે છે પણ તે કેટલું મોટું કે નાનું જૂઠું બોલે છે તેના પર આધાર રાખે છે મિત્રો જે વ્યક્તિ તમારી સાથે નાની નાની બાબતોમાં જૂઠું બોલે છે તેનાથી દૂર રહો

સમજતા રહો છો કે વ્યક્તિ આટલું જૂઠું બોલે છે જો હા તો તે વ્યક્તિથી દૂર રહો મિત્રો તરત જ હું તમને એવું નથી કહેતો કે તમારે હંમેશા સાચું બોલવું જોઈએ અને તમે બોલી શકતા નથી કોઈ ના કરી શકે પરંતુ તમારે જૂઠું બોલવાનું ધોરણ બનાવવું જોઈએ જો તમે નાની નાની બાબતોમાં ખોટું બોલવાના હો તો આવા લોકોથી દૂર રહો તેથી જે જો તે તમારી પીઠ પાછળ કોઈ બીજા સાથે વાત કરે અને જ્યારે તમે તેને પૂછો કે શું છે તમે તેની સાથે વાત કરી રહ્યા છો તો તે તમારી સાથે આટલી સામાન્ય બાબત વિશે જૂઠું બોલે છે તો તેણે તમને ખરેખર પ્રેમ કરવો જ જોઈએ અને જો તે તમારાથી ઘણું છુપાવે છે કેટલીક વસ્તુઓ કરે છે અને તમને કંઈક બીજું કહે છે તો તે નકલી પ્રેમ છે જો તમે કોઈ ભૂલો કરો છો જો છો જો તમે આ કરી રહ્યા છો

જે તમને દરેક સંજોગોમાં હંમેશા સાથ આપે છે પછી ભલે તે દુઃખ હોય કે સુખ હોય અને જે જીવન કરે છે તે તમને શારીરિક રીતે નુકસાન પહોંચાડતો નથી મિત્રો અથવા તમારી મિલકતને નુકસાન પહોંચાડતો નથી સાચા પ્રેમાળ સંબંધમાં વાતચીત સ્નેહ અને વિશ્વાસ પ્રશંસા અને પરસ્પર આદર હોવો જોઈએ મિત્રો